Hello friends, welcome to Gujarat exam in 10. Myself Hiren Ahir, chilla 2 varsh thi GPS and history, art and culture and politics bhanavi rahyo chu. Anek video na platform par mitro apne jova mle che daily live classes dwara apne apna doubts che te solve kari sakie. Live test and quiz dwara khyal aavshe vartman ma GPS in exam ni pattern shun che kai rite exam ni andar sawal puchai rahya che. Structured course che ek veni andar ek syllabus pramane course che tare chale che unlimited access ke ek vakat subscription lidha baad jetla pan time nu subscription lidho etla time mate live athva recorded lecture je te apne joi sakie che. Unacademy ના પ્લેટફોર્મ ઉપર વર્તમાન આપને 1 3 6 12 અને 24 મહિનાનો સબસ્ક્રિપ્શન પ્લાન છે તે અવેલેબલ છે. ઓછામાં ઓછું મિત્રો 24 મહિનાનો સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના 8400 રૂપિયા છે, પરંતુ ભૂલ્યા વગર તમે મારો કોડ એચએટન યુઝ કરશો તો 8400 ની જગ્યાએ ફક્ત તમારે 7560 રૂપિયા ચૂકવવાના રહેશે. વાત કરીએ મિત્રો વાઘેલા વંશની. ઓકે, વાઘેલા વંશની અંદર વસ્તુપાલ તેજપાલ વિશે છેલ્લી લાઈન કહેવાની બાકી રહી ગઈ છે, તે આ લેક્ચરની અંદર આપણે પૂરું કરી લઈએ. વસ્તુપાલને કવિઓએ કુરચાલ સરસ્વતી, કુરચાલ એટલે દાઢી વાળા સરસ્વતી, દાઢી વાળા સરસ્વતી, કુરચાલ સરસ્વતી તરીકે ઓળખાવેલા છે, અથવા લઘુ ભોજરાજ, મહાકવિ, કવિ કુંજર વગેરે બિરુદો હતા તે પણ મળેલા હતા. કોને? વસ્તુપાળ, સોરી વસ્તુપાળને. દાઢી વાળા સરસ્વતી, લઘુ ભોજરાજ, ભોજરાજ વિશે આપણે બધાને ખ્યાલ છે કે જેમને સાહિત્ય ગ્રંથોની સારી એવી રચના હતી તે કરેલી હતી ભોજરાજે. ઓકે, મહાકવિ, કવિ કુંજર વગેરે બિરુદો છે તે મળેલા છે. વસ્તુપાળ વસંતપાળ તરીકે પણ ઓળખાય છે. વસ્તુપાળ છે તે વસંતપાળ તરીકે પણ ઓળખાય છે. વસ્તુપાળે તે સમયના દિલ્હી સલ્તનતના સુલતાન ઇલ્તુતમિશની માતાને સુખ સગવડતાથી મક્કાની હજ યાત્રા કરાવી બુદ્ધિપૂર્વક ગુજરાત પરના મુસ્લિમોના આક્રમણોને અટકાવ્યા હતા. પરિસ્થિતિ એ હતી કે એ સમયે સુરતથી હજ યાત્રા ઉપર હતું જવાતું હતું, એટલા માટે જ્યારે ગુજરાતની અંદર જ્યારે એન્ટર થાય છે સુરત અથવા ભરૂચ થી છે જે હજયાત્રા ઉપર જઈ શકાતું હતું. ઇલ્તુતમિશની માતા જ્યારે ગુજરાતની અંદર એન્ટર થાય છે ત્યારે વસ્તુપાલ છે તે પોતાના ભાડુઓના જે ગુંડાઓ હતા તે મોકલે છે અને ઇલ્તુતમિશની માતાને જે સૈનિકો હતા એને મારી નાખે છે, લૂંટવાનો પ્રયત્ન કરે છે. એ જ સમયે એન્ટ્રી લે છે વસ્તુપાલ, એ ભાડુઓના ગુંડાઓને મારે છે અને તેને ભગાવી દે છે અને તેની માતા છે તેને શાંતિથી જે તે સુખ સગવડપૂર્વક છે તે હજયાત્રા ઉપર મોકલે છે. આની જાણ જ્યારે ઇલ્તુતમિશને થાય છે તો ઇલ્તુતમિશ વસ્તુપાલને ઓફર આપે છે કે તું મે છે તો મારી સાથે આવી જાઓ અને મારા સામ્રાજ્યની અંદર સારું એવું પદ તમે મળવો. ત્યારે વસ્તુપાળ જે તે ના પાડે છે અને એટલું કહે છે કે તમારે જો મારી ઉપર ઉપકાર જ કરવો હોય તો ગુજરાત ઉપર આક્રમણ ન કરતા, ગુજરાત ઉપર આક્રમણ ન કરતા. આ વાત લઈને અહીંયા છે તે ઇલ્તુતમિશની પાસે જે તે બાંહેધરી લઈ જાય છે અને ઇલ્તુતમિશ છે તે ગુજરાત ઉપર આક્રમણ કરતો નથી. આગળ વાત કરીએ વિશલદેવ વાઘેલા. આપણે વાત કરી ગયા હતા લવણ અર્જુ જે પેલા ધવલ હતા, ધવલના છોકરા અણુરાજ, અણુરાજના છોકરા હતા લવણપ્રસાદ. લવણપ્રસાદ છે એના બે સંતાન હતા, વીર ધવલ અને વિરમદેવ. વિરમદેવ હતા એને વિરમગામની રચના કરી અને ત્યાં પોતાનું શાસન હતું એ ચલાવેલું હતું. વીરધવલ ના બે સંતાન હતા, જે વીરધવલ હતા તે ધોળકાનો રાણો બનેલા હતા. વિશલદેવ અને પ્રતાપમલ, વિશલદેવ અને પ્રતાપમલ જેમાંથી તેજપાલ છે તે પ્રતાપમલને મારી નાખે છે, કારણ કે ગાદી ઉપર કોને લઈ આવવાના હતા? વિશલદેવ વાઘેલાને. અને લવણપ્રસાદનું જે અપમાન કરેલું હતું એ અપમાનનો બદલો લેવા માટે વિશલદેવ વાઘેલા છે તે મારી નાખે છે જે આપણા ગુજરાતના સોલંકી વંશના અંતિમ શાસક હતા ત્રિભુવનપાળ. ત્રિભુવનપાળને મારી નાખે છે અને ગુજરાતની ગાદી ઉપર કોની સ્થાપના કરે છે? તો વાઘેલા વંશની. ગુજરાતની ગાદી ઉપર સ્થાપના કરે છે વાઘેલા વંશની. ઓકે, વાઘેલા વંશના વાસ્તવિક સ્થાપક હતા જે પાટણ ઉપર ગાદી લઈ ગયા હતા, યાદ રાખજો. પાટણ અત્યાર સુધી ધોળકા હતી, હવે ક્યાં ગાદી લઈ ગયા? પાટણ. વિશલદેવની રાણીનું નામ હતું નાગલદેવી. વિશળદેવના મહામતી હતા તેજપાળ, ત્યારબાદ નાગડસા પણ બન્યા હતા. વિશળદેવ વાઘેલાએ અભિનવ સિદ્ધરાજ, અપાર અર્જુન અને રાજનારાયણ જેવી ઉપાધિઓ હતી તે પણ ધારણ કરેલી હતી. ડભોઈના વેદનાથ મંદિરનો જીર્ણોદ્ધાર હતો તે કરાવેલો હતો. ડભોઈનો કિલ્લો બંધાવેલો હતો સિદ્ધરાજ જયસિંહે. ડભોઈનો કિલ્લો બંધાવેલો હતો સિદ્ધરાજ જયસિંહે, પરંતુ જે ત્યાં વેદનાથનું મંદિર આવેલું છે એનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો વિશળદેવ વાઘેલાએ. તેની પ્રશસ્તિ દરબારી કવિ સોમેશ્વરે લખેલી છે. આ પ્રશસ્તિ છે તે કોણે લખેલી છે? સોમેશ્વર દ્વારા. કડક નામનું તળાવ હતું તે બંધાવેલું હતું. ઈસવીસન 1256 થી 1259 સુધી 3 વર્ષનો 56 દુકાળ હતો તે પડેલો હતો.
ગુજરાતની અંદર. ઓકે, આને 56 દુકાળ કીધું તો, અને આ દુકાળ ઉપર આપણે એક બુક લખાયેલી છે, પિક્ચર એ બનેલું છે,